શાળા મંત્રી કનુ દેસાઈ પહોંચી ગયા છે વિધાનસભા. આ વચ્ચે ગુજરાત વિધાનસભામાં આજે બજેટ થશે રજૂ. નોંધનીય છે કે કોંગ્રેસના વિરોધ વચ્ચે કનુ દેસાઈ પહોંચી ગયા છે વિધાનસભામાં. વચ્ચે કનુ દેસાઈ આજે સતત ત્રીજી વાર બજેટ રજૂ કરવાના છે. અત્યાર સુધીનું સૌથી મોટું આ બજેટ રજૂ થશે. વડાપ્રધાનનો 2047ના આ વિઝનને પ્રતિનિધિત્વ કરાશે. અને આ વચ્ચે આપણા દેશના પીએમ એ વિકસિત ભારત 2047નું આહ્વાન પણ કર્યું છે. નોંધનીય છે કે સીએમએ રોડમેપ પણ નક્કી કર્યો છે. એ મુજબ બજેટની શરૂઆત થશે. નારી યુવા ખેડૂતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વચ્ચે બજેટ ઇતિહાસનું સૌથી વધુ એ જોગવાઈ વાળું આ બજેટ હશે. અને આ વચ્ચે જે રીતે માહિતી સામે આવી છે, સીએમએ રોડમેપ નક્કી કર્યું છે આવનારા સમય માટે વિકાસની ભરમારામાં જોવા મળશે. એ મુજબની આ બજેટની શરૂઆત થશે. આ વચ્ચે જે રીતે માહિતી સામે આવી છે, કનુભાઈ દેસાઈ પહોંચી ગયા છે વિધાનસભા ખાતે. આજે જ્યારે બજેટ રજૂ થવાનું છે, ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરાશે. કનુભાઈ દેસાઈ થોડીક જ વારમાં બજેટ સાથે વિધાનસભા પહોંચી ગયા. અને આ વચ્ચે હવે જ્યારે બજેટની શરૂઆત થશે, ઐતિહાસિક આ બજેટ પણ રહેવાના છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં 3 વર્ષના બજેટ કરતા 10-20% વધારાથી લઈને તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધીનું સૌથી મોટું આ બજેટ હોવાની વાત પણ સામે આવી છે. અને આ વચ્ચે બજેટની શરૂઆત થવાની છે, પરંતુ આ પહેલા સીએમએ રોડમેપ નક્કી કર્યો છે. કારણ કે આવનારા સમયમાં સતત વિકાસ પણ જોવા મળશે ગુજરાત રાજ્યમાં, અને તેને જ લઈને અનેક વાતો પણ કરવામાં આવી છે. તો ત્રીજી વાર બજેટ રજૂ કરવાના છે કનુભાઈ દેસાઈ. અને આ વચ્ચે કોંગ્રેસના વિરોધ વચ્ચે પહોંચી ગયા છે વિધાનસભા ખાતે. અને થોડાક સમય પછી જ્યારે બજેટ રજૂ થવાનું છે, નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા ખાતે આવી પહોંચ્યા છે. ગુજરાત વિધાનસભામાં આજે બજેટ રજૂ થવાનું છે, અને તેને જ લઈને નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે તેમના નિવાસી સ્થાનેથી જ્યારે પહોંચી ગયા છે, અને 2024 અને 2025નું અંદાજપત્ર રજૂ કરવા માટે નીકળ્યા છે આજે. જે રીતે તેને લઈને એક બાદ એક લાઈવ અપડેટ્સ પણ TV13 ગુજરાતી આપ સુધી સતત પહોંચાડી રહ્યું છે. આજે સતત ત્રીજી વાર બજેટ રજૂ થવાનું છે, અને તેને જ લઈને લાઈવ અત્યારે જે આપ પણ દર્શકો જોઈ રહ્યા છો પહોંચી ગયા છે. અનેક મંત્રીઓ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. રોડમેપ નક્કી થવાનું છે આવનારા સમયમાં. ગુજરાતમાં વિકાસની હોડ સતત જે રીતે આગળ વધે તેને લઈને અનેક વાતો, તો સાથે સાથે અનેક બજેટમાં વધુ વસ્તુ પણ ઉમેરી શકાય છે. તો આ જ મુદ્દે સંવાદદાતા મોનિકા આપણી સાથે લાઈવ જોડાયા છે. મોનિકા, બજેટ આજે રજૂ થવાનું છે, શું વિશેષ પહેલા અને સાથે સાથે કેવો માહોલ પણ ત્યાં જોવા મળી રહ્યો છે? લવલીના, 11 વાગે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા જે છે બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાત રાજ્યનું આ બજેટ રહેશે. સૌથી મહત્વનું વાત છે કે આ બજેટમાં સૌની નજર છે, કારણ કે જે પ્રમાણે નાણામંત્રી દ્વારા જ્યારે મીડિયા સાથે વાત કરી ત્યારે પણ એમને એવું કીધું છે કે આ જે બજેટ છે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી સારું બજેટ છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો યુવાનોને ધ્યાનમાં રાખીને, સાથે સાથે મોંઘવારીને ધ્યાનમાં રાખી નોકરિયાત વર્ગ છે, ઉદ્યોગકારી તમામ લોકોને જે ધ્યાનમાં રાખીને આજે બજેટ જે છે આજે બહાર પાડવામાં આવશે. જે પ્રમાણે વેપારીઓનું જે જીએસટી છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. એટલે કે અત્યાર સુધીમાં જે પ્રમાણે જે મોંઘવારી અને જે તમામ મુદ્દાઓ જે છે નડી રહ્યા છે, તેની જે રજૂઆતો અત્યાર સુધીમાં આવી છે, તે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજે જે છે બજેટ રજૂ કરવામાં આવશે. બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો જ્યારે ખેડૂતોની જ્યારે વાત કરવામાં આવે તો ખેડૂતોના પણ એક અનેક મુદ્દાઓ જે છે તે મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખીને જે આજે બજેટ રજૂ કરવામાં આવશે. બીજી તરફ જે 2047નું જે રોડમેપ જે અત્યાર સુધીમાં જે રજૂ રોડમેપ નક્કી કરવામાં આવ્યું છે તે રોડમેપ પ્રમાણનું અત્યાર સુધીનું આજે બજેટ જે છે તે બહાર પાડવામાં આવશે. જે અલગ અલગ જે સરકારી યોજનાઓ જે છે તે યોજનાઓમાં પણ કેટલાક જે વ્યાજ દર જે છે તેને ઘટાડો કરવો કે વધારો કરવો કે કઈ રીતનાનું છે તે પણ આખું જે નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે જ્યારે આ બજેટ બહાર પાડવામાં આવશે, સાથે સાથે જે સૌ લોકોની નજર આજના બજેટ ઉપર છે. કારણ કે ગુજરાત રાજ્યમાં આજે જ્યારે બજેટ બહાર પાડવામાં આવી રહ્યું છે તો કયા પ્રકારની આજે ગુજરાતના લોકોને જે છે લાભ મળશે તેના ઉપર આજે સૌની નજર રહેશે. બજેટની જ્યારે
જયારે વાત કરવામાં આવે તો 350 લાખ કરોડ સુધીનો આજે આ ગુજરાત રાજ્યનું આજે આ બજેટ જે છે બહાર પાડવામાં આવશે. લવલીના, બિલકુલ. અને સાથે સતત વિપક્ષ તરફથી વિરોધના સૂર જોવા મળતા હોય છે. મોંઘવારી એક મહત્વનો મુદ્દો છે મોનિકા, અને સાથે સાથે બેરોજગારી પણ. તેને લઈને આજના બજેટમાં શું વિશેષ થઈ શકે છે? બિલકુલ, થી જે પ્રમાણે બજેટ જે પ્રમાણે નાણામંત્રી જે છે અહીં આવ્યા એના પહેલા જે કોંગ્રેસ દ્વારા પણ જ્યારે વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં જ્યારે ભાજપની જ્યારથી સરકાર છે ત્યાર સુધીમાં જે મોંઘવારી વધી રહી છે, મહિલાઓની સુરક્ષા નથી, સાથે સાથે મોંઘવારી વધી રહી છે, નોકરિયાત વર્ગ પરેશાન છે, જે ટેટ અને ટાટના પરીક્ષાર્થીઓ જે છે તેઓ લોકો પણ અત્યાર સુધી વિરોધ કરી રહ્યા છે, તે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પણ કોંગ્રેસ દ્વારા જે છે ખાસ તો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે નાણામંત્રી સાથે જ્યારે મીડિયા કર્મીઓની જ્યારે વાત થઈ તો ત્યારે તેઓને કીધું કે તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને આ જે બજેટ જે છે ખાસ તો બહાર પાડવામાં આવી રહ્યું છે. બિલકુલ મોનિકા, અને સાથે સાથે લોકસભાની ચૂંટણી પણ એક તરફ છે, કેન્દ્રની સાથે સાથે ગુજરાત રાજ્યનું બજેટ પણ જ્યારે રજૂ થશે તો કંઈક એમાં વિશેષ લુભાવણી જે સ્કીમો છે તે પણ આપવામાં આવશે, કારણ કે આ વખતે ધ્યાન ખેંચવામાં આવ્યું છે. અને જે રીતે વડાપ્રધાને પણ કીધું હતું કે દિશા નિર્દેશક બજેટ કેન્દ્રનું પણ, તો તેની સાથે સાથે રાજ્ય સરકારની સાથે પણ મેળ ખાતું આ બજેટ શું જોવા મળશે? બિલકુલ, થી કહી શકાય, કારણ કે લોકસભાની ચૂંટણી પણ જ્યારે હવે થોડાક જ મહિનાઓ રાખી બાકી રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને પણ આ બજેટ રહેશે, કારણ કે જે પ્રમાણે આ બજેટ બહાર પાડવામાં આવ્યું છે એટલે કે 350 લાખ કરોડનું આ બજેટ છે, એટલે કે ગુજરાતની જનતા સહિત જે તમામ લોકોને, એટલે કે કહી શકાય કે તમામ વર્ગ, મહિલાઓની સુરક્ષાની જ્યારે વાત થાય કે મહિલાઓની યોજનાઓની વાત થાય કે નોકરિયાત વર્ગની વાત થાય કે વેપારીઓની વાત થાય, તમામ લોકોને જે ધ્યાનમાં રાખીને આજે આ બજેટ બહાર પાડવામાં આવ્યું છે. બિલકુલ, અને સાથે રોડમેપ એક નક્કી થશે તેવું પણ કહેવામાં આવ્યું છે, અને આ વખતે પહેલાથી જ નજર રાખી છે કે મહિલા સશક્તિકરણને ખાસું એવું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 26 જાન્યુઆરીમાં પણ આપણે એ જ વસ્તુ જોઈ છે. મહિલાઓ માટે શું વિશેષ હોઈ શકે મોનિકા આ બજેટમાં? બિલકુલ, થી જ્યારે મહિલાઓની જ્યારે વાત કરવામાં આવે તો જે પ્રમાણે 33% અનામતની જ્યારે વાત છે તો બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો જ્યારે મહિલાઓ લગતી જે યોજનાઓ જે છે સાથે સાથે મહિલાઓની સુરક્ષાની જ્યારે વાત કરવામાં આવે તો તેવા જે અનેક જે મુદ્દાઓ જે છે તેને પણ ખાસ તો ધ્યાન રાખવામાં આવશે. બીજી તરફ જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એવું કીધું હતું કે 2047 એટલે કે 2047 સુધીનું આજે રોડમેપ જે પ્રમાણે નક્કી કરવામાં આવ્યું છે તે રોડમેપના પ્રમાણે જ આજે બજેટ જે છે ખાસ તો બહાર પાડવામાં આવશે, અને આ બજેટથી ગુજરાતના લોકોને ફાયદો રહેશે. સાથે સાથે જે પ્રમાણે કેન્દ્રનું બજેટ જે ગઈકાલે જે બહાર પાડવામાં આવ્યું છે તે તમામ મુદ્દાઓને જે ધ્યાનમાં રાખીને જે છે ખાસ તો બજેટ બહાર પાડવામાં આવ્યું છે. બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થવાનું છે. કોંગ્રેસના વિરોધ વચ્ચે પહોંચી ગયા છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા ખાતે, અને આ વચ્ચે કનુ દેસાઈ આજે સતત ત્રીજી વાર બજેટ રજૂ પણ કરવાના છે. અત્યાર સુધીનું સૌથી મોટું આ બજેટ રજૂ કરવામાં આવશે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2047 સુધીના વિઝનને આ પ્રતિનિધિત્વ કરશે, અને સાથે સાથે આપણા દેશના પીએમ એ વિકાસ માટેની સતત હોડમાં જે આગળ વધતા નજર પડ્યા છે. 2047 સુધીનું આહ્વાન કરવામાં આવ્યું છે. સીએમ તેને કહી ચૂક્યા છે કે રોડમેપ એક નક્કી કરવામાં આવ્યો છે, મુજબ બજેટની આજે શરૂઆત થશે. નારી અને સાથે જ યુવા હોય કે પછી ગરીબ વર્ગ હોય કે ખેડૂત, તમામ લોકોને પ્રાધાન્ય આ વખતે આપવામાં આવ્યું છે.